साबरकांठा जिल्लाना प्रांतिज खाते वोर्ड नंबर 4 ना कोर्पोरेटरो तथा भाजप कार्यकरो समर्थको द्वारा भाजपना उम्मीदवार गजेंद्रसिंह परमार ने चूंटणीनो प्रचार करवामां आव्यो हतो अने वोर्ड नंबर 4 मां घरे घरे फरी पत्रिकाओनुं वितरण करी कमर खीलववा लोकोने अपील करी हती। પ્રાંતિજ તલોદ 33 વિધાનસભાની બેઠક ઉપર ચૂંટણી પ્રચાર તેજ થયો છે ત્યારે ભાજપ આમ આદમી પાર્ટી હાલ ચૂંટણી પ્રચારમાં જોર લગાવી રહ્યા છે ત્યારે પ્રાંતિજ નગરપાલિકા વોર્ડ નંબર 4ના કોર્પોરેટરો જેમાં દીપ્તિબેન હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ નયનભાઈ દેસાઈ રાજેશભાઈ ટેકવાણી સહિત ભાજપ કાર્યકરો આગેવાનો સમર્થકો દ્વારા વોર્ડ નંબર 4માં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો જેમાં નિકુલભાઈ રામી હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ સુરેશભાઈ રાવલ સોનલબેન દેસાઈ દર્શીલભાઈ દેસાઈ વિપુલભાઈ ભોઈ રાકેશભાઈ રાવલ સહિત ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારનો પ્રચાર કર્યો હતો તો ડોર ટુ ડોર ઘરે ઘરે જઈને લોકોને પેમ્ફલેટ આપી સરકારની કામગીરી સહિત વિકાસના કામે આ અંગે લોકોને વાકેફ કર્યા હતા અને જનસંપર્ક દ્વારા ગજેન્દ્રસિંહ પરમારને જીતાડવા લોકો અપીલ સાથે કમરને મત આપવા વિનંતી કરી હતી તો રાત્રિ સમયે ઘરે ઘરે ફરી વોર્ડ નંબર 4ના ઉમેદવારોએ ભાજપ માટે વોટ માંગ્યા હતા અને જંગી મતદાન કરી જંગી મતોથી વિજય અપાવવા અપીલ પણ કરી હતી। જીલ રાવલ જેડેસ ટીવી પ્રાંતિજ। ભારત માતા કી જય। આજે પ્રાંતિજ વિધાનસભાના ઉમેદવાર શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સાહેબના પ્રચાર અર્થે વોર્ડ નંબર 4ના કાઉન્સિલરશ્રીઓ નગરના અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નિકુંજભાઈ રામીની આગેવાનીમાં નાની ભાગોળના કાર્યકર્તાઓ તથા આગેવાનો હોદ્દેદારોની સંયુક્ત વોર્ડ નંબર 4ની અંદર પ્રચાર અર્થે નીકળ્યા। પ્રચારમાં અમને ઉમાકાભેર આવકાર પણ મળ્યો અને અમારા વોર્ડમાં જેમને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાઓના અને લાભાર્થીઓના જે લાભ મળ્યા હતા એની પણ એ લોકોએ અમારી આગળ રજૂઆત કરીને અમને પણ કહ્યું કે અમે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા માટે કટિબદ્ધ છીએ અને 100% ચિંતા કર્યા વગર વહેલા મતદાન કરીશું તેવી સમય ખાતરી હતી।